તો તત્સમ ડાક ફ્રોમ હેલો ગુજરાત. સર, આ સ્ટોરી જે છે એ કઈ રીતના રિયલ લાઈફમાં એપ્લિકેબલ છે? જે રિયલ લાઈફમાં મોસ્ટલી હસબન્ડ વાઈફ વચ્ચે જે બી પ્રોબ્લેમ્સ થતા હોય છે કે એકબીજાને નાની નાની વાતથી ઇરિટેશન થતું હોય છે, અમુક ડિસિઝન લેવામાં એ લોકો બહુ ઉતાવળ કરી જાય છે, એ જ આમાં અમે બતાવ્યું છે. એક હસબન્ડ વાઈફનું જે રિલેશન હોય છે એ જ બતાવવામાં આવ્યું છે. એ લોકો કોર્ટમાં ડિવોર્સ પણ ફાઇલ કરી દીધી છે, પણ કુદરતી રીતે એક લાઈફમાં એક એવો ઇન્સિડન્ટ થાય કે જેના લીધે એ લોકો ડિવોર્સ નથી લઈ શકતા. અને એન્ડિંગમાં પછી શું એ લોકો ડિસિઝન લે છે આફ્ટર ઇન્સિડન્ટમાંથી બહાર નીકળીને, અને શું ઇન્સિડન્ટ થાય છે એના માટે મૂવી જોવી પડશે. અને સર, આપણામાં ડિવોર્સનો ને કન્સેપ્ટ રાખેલો છે, તમે ફેમિનિઝમનો આસ્પેક્ટ ખરા છે? નહીં, પર્ટિક્યુલરલી આપણે વિમેનને ટાર્ગેટ કરીએ અથવા મેનને ટાર્ગેટ કરીએ, કોઈ બી જઈ એવું કાંઈ જ નથી. આમાં કોઈને ટાર્ગેટ નથી. એક ઓરિજિનલ જે હસબન્ડ વાઈફનું રિલેશન હોય છે, નાની નાની વાત એકબીજા કે ઇરિટેશન થવું, અમુક કોઈ ડિસિઝનમાં બહુ ઉતાવળ કરી જાવી ને પછી એકબીજાના ડિસિઝન પર રોંગ લાગવા, બસ એ બધું જે રિયાલિટી છે જ છે. કોઈ આમાં મુદ્દો નથી, કોઈ ફેમિનિઝમ નથી. અચ્છા, ઓકે, થેન્ક યુ સો મચ.